દાહોદ જિલ્લાના છ ગામના લોકો ચોરોથી એટલી હદે ભયભીત બન્યા બન્યા છે છે કે આ તમામ ગામના લોકો રાત્રે લાકડીઓ તીરકામઠા લઈને ગામની સલામતી માટે પોતે ચોકીદાર દાહોદ જિલ્લાના કાળીમહુરી ગામે થોડા દિવસ અગાઉ ચોરની ગ્રામજનોએ મોતને ઘાટ ઉતાર્યો હતો તેમજ અન્ય એક ચોરને લોકોએ માર્યો હતો જેની હાલત ગંભીર થતા તેને દવાખાને ખસેડવામાં આવ્યો હતો જોકે આ સમગ્ર ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી હતી અને પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા આટલી મોટી ગંભીર ઘટના બન્યા બાદ આજ ગામના આજુબાજુના છ ગામોમાં રાત્રે કેવો માહોલ હોય છે તેમજ પોલીસ દ્વારા આટલી મોટી ગંભીર ઘટના સર્જાયા બાદ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવી રહ્યું છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં જઈએ તો કેમેરામાં જે દ્રશ્યો કેદ કર્યા એ જોઈને એવું જ લાગે છે કે દાહોદ જિલ્લા પોલીસ હજુ પણ કોઈ મોટી ઘટનાની રાહ જોઈને બેઠી છે ચાલો તાલુકાના કુલ છ ગામોના લોકો આખો દિવસ ખેતી તેમજ મજૂરી કરીને રાત્રે પણ ઊંઘી શકતા નથી માત્ર પોતાના પરિવારની રક્ષા તેમજ ઘરમાંથી કોઈ ચોર ચોરી ના કરી જાય તે ગામના લોકો આખી રાત ગામમાં ચોકીદારી કરે છે હાથમાં ડંડા તલવાર તેમજ જેવા મારક હથિયારો સાથે છ ગામના લોકો ચોકીદારી કરવા માટે મજબૂર બન્યા છે જિલ્લા પોલીસ અને ખાસ કરીને લીમડી પોલીસની નિષ્ક્રિયતાના પગલે ગ્રામજનો પોતે જ પોતાની રક્ષા કરવા માટે મજબૂર બન્યા છે ભાઈ ઉચાર અને ગમે ત્યારે ચોટ ઓડકી ગામમાં ત્રાટકશે તેવા ભાઈ હેઠળ છેલ્લા કેટલાય દિવસોથી ગામના પુરુષો સહિત મહિલાઓ પણ ગામની ચોકી કરવા માટે મજબૂર છે નવાઈની વાતો એ છે કે પોલીસને અહીંયા પોઈન્ટ મૂકવાથી મોડી રાત્રે પેટ્રોલિંગ સઘન કરવાની માંગ ગ્રામજનો અનેકવાર કરી ચૂક્યા છે પરંતુ પોલીસ હાલ પણ કોઈ મોટી ઘટનાની રાહ જોતી હોય તેમ કોઈ પગલાં ભરતી નથી

વાર વારબૂમ થઈ જાય છે અમારા ગામમાં જ પૂનમના આગલા દાડે એક ચોરી થઈ ગઈ હવે આને લઈને લોકોમાં એટલી બધી દહેશત છે કે લોકો પોતે કઈ રીતે આ આખા ફળિયાને સંરક્ષણ માટે આખી રાત ઉજાગરા કરે છે અને પોતે ખેતરનું કામ પણ નથી કરતા સવારમાં દસ વાગ્ય ઉઠે અને પછી ખેતરનું કામ નહી થાય ને ખેતી ધંધો થાય કંઈ પણ કંઈ કરી શકતા નથી એટલે બસ આ ઉજાગરા અને ચોરને ને નહાડવાનું જ કામ અમારે કરવાનું એટલે બહુ તકલીફ પડે છે દેખી તે રીતે જ હજારો નિવસતી ધરાવતા ગામોમાં વસતા ગ્રામજનો ચોર ટોળકીના ભયથી દિવસ રાત ભાઈ તેમજ ઉંચાઢ વચ્ચે જીવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે પોતાનો વિશ્વાસ સંપાદિત કરી આ ગામોમાં યોગ્ય પેટ્રોલિંગ કરે તો કોઈ ગંભીર ઘટના બનતા પહેલા અટકી શકશે નહીં તો આવનાર સમયમાં કોઈ મોટી ઘટના બને તો નવાય નહીં મયુર રાઠોડ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ